તો જામનગરમાં પોલીસ જવાને આપઘાત કર્યાની ઘટના સામે આવે છે પોલીસ જવાને પત્ની સાથે કર્યો છે આપઘાત પોલીસ હેડક્વાર્ટરમાં જ પત્ની સાથે આ પોલીસ જવાને સામૂહિક આપઘાત કર્યો જોકે અગમ્ય કારણોસર તેણે પત્ની સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનમાં એક વિચિત્ર કિસ્સાની ફરિયાદ નોંધાઈએ કોલેજમાં ડિપાર્ટમેન્ટ હેડ અને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા રંજીતાબહેન પરમારના ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ આરોપીએ ફોનની સાથે સાથે ઘરમાંથી રોકડા એકવીસ હજાર રૂપિયાની પણ ચોરી કરી ચોરી કર્યા બાદ આરોપીએ મોબાઈલમાંથી તેમના સંબંધીઓને બિભત્સ મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું જે બાદ પ્રિન્સિપાલ મહિલાએ આ વિચિત્ર કિસ્સાના સ્ક્રીનશોટ સાથે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી નારોલ પોલીસે ફરિયાદ બાદ તાત્કાલિક તપાસ હાથ ધરીને ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે આ ચોરી કરેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરી અને આ અજાણ્યો ઈસમ તેઓના કોલેજના સહકર્મીઓ અને અન્ય તેઓના સ્ત્રી મિત્રોને ગંદા અને વિભત્સ મેસેજ કરતો હતો અને ગંદી ચેટિંગ કરતો હતો જે આધારે આ કામના અજાણ્યા ઈસમ આરોપીની ઓળખ કરી ટેકનિકલ એનાલિસિસના આધારે ધરપકડ કરેલ છે તો પહેલા તો મોબાઈલની ચોરી કરી ઘરમાંથી એકવીસ હજાર રોકડાની ચોરી કરવામાં આવી અને ત્યારબાદ તેમના જ સંબંધીઓને બિભત્સ મેસેજ થકી મોકલવામાં આવ્યા અને આ અંગેની ફરિયાદ નોંધાતા આખરે આરોપીને ઝડપી પડાયો છે તો તમામ ખાસ સમાચાર વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ ન્યુઝી ગુજરાતી